ટીડીઓ જાસનાબેન પરમાર સહિત ગામના પૂર્વ સરપંચો આગેવાનો અને તાલુકાના પંચાયતના કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ડીડીઓએ ગ્રામ પંચાયત મકાનનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ડીડીઓ સ્વપ્નિલ ખરે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં આખા રાજ્યની સૌથી વધુ ચોર્યાસી નવી ગ્રામ પંચાયતોનું ગઠન કરી વિભાજન કરવામાં આવે છે ઓલમોસ્ટ બસો આઠ નવીન ગ્રામ પંચાયતો નરેગા સહિત જુદી જુદી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે ગામજનોએ વિકાસના કામોમાં સહયોગ આપી ટેકનોલોજીના યુગમાં તેનો સદુપયોગ કરવો જોઈએ આ કાર્યક્રમ દરમિયાન ઉજ્જનવાડા સરપંચ વિષ્ણુભાઈ રાવલ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી એમ ટી સોલંકી બાંધકામ એ મેહુલદાન ગઢવી એસબીએમ સુનિલભાઈ આસલ એપીઓ જે પી પુરોહિત ટેકનિકલ આસિસ્ટન્ટ પી કે ગોકલાણી ઉમેશભાઈ સીઆરસી સામાભાઈ રબારી તલાટી કમ મંત્રી જામાભાઈ દેસાઈ તથા સામૂહિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ મેવાભાઈ સુથાર વાવ વિધાનસભાના પ્રભારી રાજુભાઈ રાવલ લક્ષ્મણભાઈ આચાર્ય જેરામભાઈ હેમજીભાઈ સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સ્ટેજ સંચાલન બાપજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ સરપંચ વિષ્ણુભાઈ રાવલ દ્વારા કરવામાં આવી હતી